સદીઓથી ભારતમાં રામ ભક્તો રામ મંદિરના નિર્માણની રાહ જોઈને બેઠા હતા. તે ઘડી આવી ગઈ છે. રામ મંદિર માટે શિલાન્યાસ થઈ ચૂક્યું ત્યારે અયોધ્યામાં બનનારા રામ મંદિરમાં સમગ્ર દેશના લોકો સહભાગી બને તે આશ્રયથી રામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને આજે ડીસામાં જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અયોધ્યામાં તૈયાર થઈ રહેલા રામ મંદિરના નિર્માણમાં સમગ્ર દેશના લોકોનો લોક સહભાગી બને તે માટે આગામી 15મી જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી દેશભરમાં નિધિ સમર્પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે જિલ્લા વાઇઝ નિધિ સમર્પણ અભિયાનના ભાગરૂપે કાર્યાલયની રચના કરવામાં આવી રહી છે. ત્યારે આજે ડીસામાં જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે ઉદઘાટન દરમિયાન હાજર રહેલા લોકોએ પણ ખુલ્લા હાથે પોતાનો આર્થિક સહયોગ આપ્યો હતો. આ પ્રસંગે આયોજકો કાર્યસેવકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શરૂ કરવામાં આવેલા આ અભિયાન વિશે વધુ પ્રકાશ પાડ્યો હતો. ત્યારે ઘરના જેટલા આંશુ મુખ્ય વડીલ આહુતિ આપ્યા જ કરતા હોય, આપ્યા જ કરતા હોય, પંડિતો આહુતિ આપે, પણ જ્યારે પૂર્ણાહુતિનો પ્રસંગ આવે છે ત્યારે ઘરની અંદર અવાર વૃદ્ધ અને આપણે તો પાડોશી અને સગા સંબંધી સ્નેહીઓને પણ આપણે બોલાવીને યજ્ઞકુંડની આજુબાજુમાં એક પંડિતજીના કહેવાથી એક નારાસણીનું સૂત્ર પકડાવી અને બધાને આવો અહોભાવ વ્યક્ત કરી છે. આ યજ્ઞ ભલે કોઈ મોટા વડીલે કર્યો પણ આ યજ્ઞને મેં મારી દ્રષ્ટિથી જોયો છે તો છેલ્લી આહુતિ ભગવાન માટે આપું એવું આ પવિત્ર કાર્ય.